एक बाद आपनु स्वागत छे। आज गुरु पूर्णिमा नो पवित्र दिवस छे, तेने कारणे भक्तोनी मंदिर मा भीड़ जामी छे। जगतनाथ मंदिर खाते जे रीते भक्तो मोटी संख्या मा उमटी पड्या छे, त्यारे शिष्य आजे गुरु नी पूजा करे छे। वर्ष मा एक ज दिवस आवे छे ज्यारे तमाम शिष्य पोताना गुरु नी पूजा अर्चना करता होय छे। त्यारे आजे मंदिर मा महंत दिलीप दास जी बापू नी मुलाकाते तमाम भक्तो आवी रह्या छे, तेमना चरण स्पर्श करीने लोको आशीर्वाद मेळवी रह्या छे, साथे ज प्रसाद पण ग्रहण करी रह्या छे। तो आजे गुरु पूर्णिमा नो पवित्र दिवस छे, तेने कारणे अमदावाद ना जगन्नाथ जी मंदिर खाते पण आजे भक्तो नो धसारो जोवा मळी रह्यो छे। मोटी संख्या मां भक्तो आजे मंदिरे आवी पहोंच्या छे, महंत दिलीप दास जी ना आशीर्वाद मेळवी रह्या छे। तो आजे गुरु पूर्णिमा नो दिवस छे, त्यारे शिष्य પોતાના गुरु ना आशीर्वाद मेळवे छे। तो आज मामले संवाददाता सोनल अंदरकट जोड़ाई गया छे। सोनल जी, रीते અમદાવાદ ખાતે गुरु पूर्णिमा ना दिवसे भक्तों नी भीड़ जामी छे, केवा प्रकार नो माहौल छे अने शुं कहेवुं छे भक्तों नुं? અત્યારે જગન્નાથજી મંદિર ખાતે છીએ, આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે ભક્તોની લાંબી કતાર લાગી છે। ખાસ કરીને મંદિરના જે મહંત છે દિલીપ દાસજી મહારાજના આશીર્વાદ મેળવવા માટે થઈને આજે ભક્તોની લાંબી ભીડ જામી છે અને તમે જોઈ શકો છો કે સવારથી જ વહેલી સવારથી જ અહીંયા ભક્તો કતાર લગાવીને ઊભા છે અને फुलहार नी सहित नी जे भेट छे ते धरवा माटे थईने भक्तों ने धरवा माटे थईने अहींया भक्तो दिलीप दास जी महाराज ने धरवा माटे थईने भेट साथे अहींया भक्तो आवी रह्या छे अने दिलीप दास जी महाराज तेमना भक्तो ने साथे साथे प्रसादी पण अर्पण करी रह्या छे। तमे जोई शको छो के दिलीप दास जी महाराज अत्यारे भक्तो ने आशीर्वाद पण आपी रह्या छे। आपणे जिल दिलीप दास जी महाराज साथे जे वात करी, आजे गुरु पूर्णिमा नो पावन अवसर छे त्यारे दिलीप दास जी महाराज शुं कहेवा मांगे छे? आ दिलीप दास जी जो वात करी आजे गुरु पूर्णिमा ना अवसर नी, तो खास करीने जो महात्म्य कहीए तो शुं कही शकाय गुरु पूर्णिमा ना अवसर? આપણા હિન્દુ સનાતન ધર્મના પ્રમાણે, વૈદિક પરંપરા પ્રમાણે, ઋષિ પરંપરા પ્રમાણે આદિ અનાદિકાળથી આપણી ગુરુ પરંપરા ચાલતી આવી છે। ગુરુ પૂર્ણિમાના, ગુરુ પૂનમનો, ગુરુજીનો ખૂબ મહિમા રહેલો છે આપણા સનાતન ધર્મે। એમ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામે પણ પોતાના જીવનકાળ દરમિયાન ગુરુ બનાવ્યા હતા। તો એવી આપણી આ સનાતન ધર્મની ગુરુ પરંપરા અને એક આસ્થા અને શ્રદ્ધાનો વિષયનું ખૂબ મહત્વ રહેલું છે। ગુરુ પૂર્ણિમાના આજના દિવસના કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો જગન્નાથ મંદિર ખાતે આજે કયા કયા પ્રકારની ઉજવણી થવાની છે? ગુરુ પૂર્ણિમા મહોત્સવના પાવન અવસર પર જગન્નાથજી મંદિરમાં પણ પ્રતિવર્ષ મુજબ ગુરુ પરંપરા પ્રમાણેની ગાદીના અમારા દર્શનની ને આશીર્વાદની ખૂબ ગુરુ પરંપરા વર્ષોથી જૂની બ્રહ્મલિંગ ગૌસંત શ્રી નરસિંહદાસજી મહારાજના સમયથી આ પરંપરા ચાલતી આવી છે અને અનેક ભક્તો હજારોની સંખ્યામાં દૂર દૂરથી અહીંયા પધારી અને ગુરુ પૂજન કરી ગુરુ આશીર્વાદ લેતા હોય છે। આજના દિવસમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર ભક્તો માટે શું સંદેશ આપશો? બસ આજના ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર એક જ સંદેશ આપવામાં આવે છે કે ખૂબ સારી રીતે પોતાનું માનવ જીવન કૃતાર્થ કરે અને ગુરુજનોના આશીર્વાદ લઈ સેવા અને સ્મરણ કરી પોતાનું જીવન કૃતાર્થ થાય એ ખૂબ જગન્નાથ અને ભગવાનના આશીર્વાદની પ્રાપ્તિ રહે, ગુરુજનોના આશીર્વાદની પ્રાપ્તિ રહે એવી મંગલ કામના શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ। તો આ હતા દિલીપ દાસજી મહારાજ, જેમણે આજના દિવસે ભક્તોને પણ મંગલ કામના પાઠવી છે અને ખાસ કરીને ભગવાન રામે પણ ગુરુ બનાવ્યા હતા તેવું ગુરુ પૂર્ણિમાનું મહાત્મ્ય તેમણે સમજાવ્યું। જી, આભાર તમામ જાણકારી બદલ।